પાછળની સંખ્યા લખો તો કોઈ પણ સંખ્યા હોય એની પાછળની સંખ્યા કેવી રીતના ગણીએ આપણે ધારો કે એક હોય તો એકની પાછળ શું આવે બે એક પછી શું આવે બે એટલે એને પાછળની સંખ્યા કહેવાય બરાબર તો ચલો આપણે આજે કરીએ તો અહીંયા આગળ પૂછવામાં આવ્યું છે 5 તો 5 ની પાછળ કઈ સંખ્યા આવે 1 2 3 4 5 5 પછી 6 6 એ 5 ની પાછળની સંખ્યા કહેવાય તો અહીંયા આગળ આપણે શું લખીશું 6 આપણે અહીંયા આગળ 6 લખવાના છે તો અહીંયા લખીશું 6 પછી છે 10 10 ની પાછળની સંખ્યા શું આવશે આપણે ગણીએ છીએ ને 1 2 3 4 5 6 7 8 9 10 એકડે મેટે 10 પછી 2 એકડા 11 વેરી ગુડ તો અહીંયા આગળ આપણે શું લખવાનું રહેશે 2 એકડા 11 તમારે પણ ઘરે આ રીતના પ્રેક્ટિસ કરી તમારી બુકમાં લખવાનું છે પછી છે 8 આઠડે આઠ પછી કઈ સંખ્યા આવે યાદ કરો યાદ ના આવે તો શું કરવાનું છે ગણવાનું 1 2 3 4 5 6 7 8 અને પછી 9 9 એ 8 પાછળ આવે એટલે અહીં લખવાનું શું રહેશે 9 પછી અહીંયા કહેવામાં આવ્યું છે 11 ની પાછળની સંખ્યા 11 ની પાછળની સંખ્યા આપણે કેવી રીતના ગણીશું એકડે મીંડી 10 પછી 2 એકડા 11 અને એકડે બગડે 12 વેરી ગુડ તો શું લખીશું અહીંયા એકડે બગડે 12 પછી છે 6 6 6 ની પાછળ કઈ સંખ્યા આવશે યાદ કરો 1 2 3 4 5 6 પછી 7 વેરી ગુડ તો 6 ની પાછળની સંખ્યા શું આવશે 7 7 એવી જ રીતના એકડે તગડે 13 પછી શું આવશે એકડે તગડે 13 પછી તો 2 એકડા 11 એકડે બગડે 12 એકડે તગડે 13 અને એકડે ચોગડે 14 તો અહીંયા આગળ શું લખવાનું આવશે એકડે ચોગડે 14 એકડે ચોગડે 14 અને પછી છે એની પછીની સંખ્યા શું છે 9 9 ની પાછળની સંખ્યા તો આ તો બધાને યાદ છે 9 પછી શું આવે ગણો 1 2 3 4 5 6 7 8 9 અને 10 વેરી ગુડ તો 10 કેવી રીતના લખશું એકડે મીંડે 10 પછી છે 7 પછી છે 7 તો આપણે 7 ની પાછળ કઈ સંખ્યા આવે ગણવાની 1 2 3 4 5 6 7 અને 8 8 એ 7 ની પાછળની સંખ્યા છે પછી છે એકડે બગડે 12 એકડે બગડે 12 પછી શું આવે 2 એકડે 11 એકડે બગડે 12 એકડે તગડે 13 વેરી ગુડ તો અહીંયા આગળ શું લખીશું એકડે તગડે 13 પછી છે 14 ની પાછળની સંખ્યા તો એકડે ચોગડે 14 હોય એના પછી કઈ સંખ્યા આવે યાદ કરો ચલો આપણે ગણીએ 2 એકડે 11 એકડે બગડે 12 એકડે તગડે 13 એકડે ચોગડે 14 ને એકડે પાછળે 15 વેરી ગુડ તો અહીંયા આગળ આપણે લખવાની સંખ્યા શું થશે એકડે પાછળે 15 વેરી ગુડ તો હવે અહીંયા શું છે એના પછીનું વચ્ચેની સંખ્યા લખો તો અહીંયા આગળ જે આપણે એકડા આપ્યા છે એની વચ્ચેની સંખ્યા લખવાની છે વચ્ચેની સંખ્યા મેં તમને સમજાવ્યું હતું ને કોને કહેવાય વચ્ચેની સંખ્યા એકડે બગડે 2 ને તગડે 3 તો આ 3 માં વચ્ચેની સંખ્યા કઈ કહેવાય બગડે 2 કારણ કે એકડે એકડાની પછી આવે ને તગડાની આગળ આવે તો એ સંખ્યા શું કહેવાય વચ્ચેની સંખ્યા તો અહીંયા આગળ પૂછવામાં આવ્યું છે 13 અને 15 ની વચ્ચે કઈ સંખ્યા આવશે તો ગણીએ 2 એકડે 11 એકડે બગડે 12 એકડે તગડે 13 પછી
एकडे चौगडे चौद अने एकडे पांचडे पंदर, तो एकडे चौगडे चौद ए बच्चेनी संख्या थशे। तो अहींया शुं लखवानुं छे आपणे, एकडे चौगडे चौद। हवे बे एकडा अग्यार अने एकडे तगडे तेर, एनी वच्चेनी संख्या केवी रीतना खबर पड़शे? सीधो सरळ रस्तो तो ए छे કે બે એકડા અગિયાર પછી કઈ સંખ્યા આવશે? એકડે વગડે બાર, તો એ એની વચ્ચેની સંખ્યા થઈ। અને પાછળની સંખ્યા કઈ છે? એકડે તગડે તેર, તો થઈ ગઈ ને વચ્ચેની સંખ્યા। ફરીથી આપણે કરીએ, એકડે બગડે બાર અને એકડે ચોગડે ચૌદ, એની વચ્ચેની સંખ્યા કેવી રીતના ખબર પડે? તો એકડે બગડે બાર પછી કઈ સંખ્યા આવશે? એકડે તગડે તેર, તો અહીંયા લખી દઈએ તો આપણો જવાબ સાચો થાય। એકડે બગડે બાર, એકડે તગડે તેર, એકડે ચોગડે ચૌદ। એવી જ રીતના આઠમી પાછળ અને દસની પહેલાની સંખ્યા કઈ છે? તો આઠ પછી શું આવે? નવ, અને દસ પહેલા પણ શું આવે? નવ, તો અહીંયા નવ લખવાનું। પછી એકડે મીંડે દસ અને એકડે બગડે બારની વચમાં કઈ સંખ્યા આવે? તો એકડે મીંડે દસ પછી આપણે શું બોલીએ છીએ? બે એકડા અગિયાર, તો અહીંયા બે એકડા અગિયાર લખવાના થશે। પછી છે નવ અને અગિયાર ની વચ્ચેની સંખ્યા, નવ અને અગિયાર ની વચ્ચેની સંખ્યા કઈ છે? નવ પછી દસ અને દસ પછી અગિયાર, તો નવ પછી દસ અને દસ પછી અગિયાર, તો દસ એ વચ્ચેની સંખ્યા થઈ। તો લખો ચલો, એકડે મીંડી દસ, પછી પાંચ અને સાત ની વચ્ચેની સંખ્યા, પાંચડ પાંચ પછી શું આવે? છગડે છ, અને સાતડે સાત પહેલા શું આવે? છગડે છ, એટલે બંનેનો જવાબ સરખો છે, એટલે છ એ વચ્ચેની સંખ્યા થઈ। હવે સાત અને નવ, સાત અને નવ ની વચ્ચેની સંખ્યા કઈ થશે? સાત પછી શું આવે? આઠ, તો આઠ એ વચ્ચેની સંખ્યા થશે। પછી છે છ અને આઠ, છ અને આઠ ની વચ્ચેની સંખ્યા કઈ કહેવાશે? છ પછી શું આવશે? સાત, તો અહીંયા આગળ તમારે લખવાનું થશે સાતડે સાત, સાત પછી આઠ, એટલે સાત એ વચ્ચેની સંખ્યા થઈ। એવી જ રીતના ચાર અને છ, બે મિનિટ વિચારો શું આવે? ચાર પછી પાંચ, વેરી ગુડ, તો પાંચ એ વચ્ચેની સંખ્યા થઈ। હવે આના પછી આપણે શું કરવાનું છે? સંખ્યા જેટલા પીંડા કરવાના છે, જેટલી સંખ્યા આ લખી છે એટલા આપણે ગણીને મીંડા કરવાના છે। તો બોલતા જવાનું છે અને મીંડા કરતા જવાનું છે, એકદમ વ્યવસ્થિત રીતના। બહુ સ્પીડમાં કરશો તો વધી જશે, ને ધીમે ધીમે કરશો તો મીંડા ઓછા લખાશે। તો જે બોલીએ છીએ એ પ્રમાણે મીંડા કરવાના। તો પહેલા કેટલા મીંડા કરવાના છે? પંદર, જેટલા મીંડા વધારે એટલા મીંડા નાના। ચલો કરીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર, પછી અગિયાર મીંડા કરવાના છે, કેટલા? બે એકડા અગિયાર, તો ચલો કરીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર, અગિયાર મીંડા થયા। હવે એવી જ રીતના ચૌદ મીંડા કરીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ, કેટલા મીંડા થયા? ચૌદ, પછી કેટલા મીંડા કરવાના છે? તેર, તો ચલો કરીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર, બરાબર। હવે છેલ્લે શું છે? બાર, તો ચલો ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર, આ રીતના આપણે મીંડા કરવાના છે। મેડમે આટલે સુધી તમને મીંડા કરાયા ને, હવે આ જગ્યા છે જેમ દસ સાત છ આઠ
નો એ તમારે જાતે કરવાના છે બરાબર તો આ રીતના પ્રેક્ટિસ કરવાની છે પણ આ સાઈડ તમારે ઘરે જાતે પ્રેક્ટિસ કરવાની છે અને એક સરસ મજાનો ફોટો પાડી મેડમને મોકલવાનો